સો ગુણોથી ભરપૂર એવા આજે આપણે જાંબુના ઠળિયાની રેસીપી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. હું છું બીના અને આજે હું તમારા સાથે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી શેર કરીશ. તો અહીં મેં લઈ લીધા છે જાંબુ, જેને રાવણા જાંબુ કહેવામાં આવે છે. તો 5 જેટલા મેં અહીં જાંબુ લીધા છે. તો હજી માર્કેટમાં શરૂઆત જ થઈ છે જાંબુ આવવાની, તો અત્યારથી જ હું આ વિડીયો તમારા સાથે શેર કરું જેથી તમે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, અહીં 5 જેટલા જાંબુને મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે. તમે જોઈ શકો છો કે જાંબુ ઉપરથી પાણીવાળા છે, એટલે એકદમ સરસ મેં તેને ચોખ્ખા કરી લીધા છે. હવે આજે આપણે જાંબુના પલ્પની રેસીપી નહીં બનાવીએ, આજે આપણે તેના ઠળિયાની રેસીપી બનાવીશું. અને એટલી ગુણકારી રેસીપી છે કે ડાયાબિટીસ હોય જેને તો એ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. અને જાંબુના ઠળિયાનો તમે ડેઈલી યુઝ કરતા હો તો ડાયાબિટીસ જડમૂળમાંથી પણ નીકળી શકે છે. તો ફ્રેન્ડ્સ, આવી આયુર્વેદિક દવા આપણે ઘરમાંથી જ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં જાંબુના ઠળિયા અલગ કરી લીધા છે, તેનો પલ્પ અલગ કરી લીધો છે. તમે જોઈ શકો છો ચાકુની મદદથી આપણે આવી રીતના પલ્પ અલગ કરી લેવાનો. એ પલ્પનો તમે જ્યુસ બનાવી શકો છો, જાંબુન શોર્ટ્સ બનાવી શકો છો. અને જો તમે આવી રીતના પલ્પ અલગ ન કરો અને જો તમને જાંબુન ખાવા હોય તો પછી જે ઠળિયા હોય તેને ધોઈ કાઢવાના, કારણ કે એઠા હોય એટલા માટે આપણે પાણીથી પહેલાં સાફ કરી મૂકવાના, પછી આપણે તેની આ રેસીપી બનાવવાની છે. તો અહીં બધા જ ઠળિયા મેં પાણીથી સરસ એવા ધોઈ લીધા છે, કારણ કે આનામાંથી અમે થોડા ઘણા જાંબુ ખાધા હતા અને થોડો ઘણો પલ્પ અલગ કાઢ્યો હતો, એટલા માટે મેં અહીં બધા જ જાંબુને ધોઈ કાઢ્યા છે. હવે આપણે આ જાંબુના ઠળિયાના આ રીતના ગોલ ગોલ સ્લાઇસ કરવાના છે, મતલબ કે કટકા કરી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ એવા બધા જ કટકા કરી લીધા છે. તો રાઉન્ડ શેપમાં કે ઊભા ચીર્યા પણ તમે કરી શકો છો. અને આમને આમ તમે એક ઠળિયો ખાશો એટલે એ એકદમ તૂરો એવો લાગશે, પણ મને તો ભાવે છે એટલે મેં એનામાંથી થોડું એવું ટેસ્ટ કર્યું. હવે મેં અહીં મીઠું ઉમેરી દીધું છે, તો જેટલો તમારો ઠળિયાનો પ્રમાણ હોય એ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો અહીં 1/2 પોણી ચમચી જેટલો મીઠો ઉમેર્યો છે અને 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે. હવે હળદર અને મીઠું ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે બધું જ મસળીને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને હળદર અને મીઠું બધા જ ઠળિયામાં લાગી જાય. તો ફ્રેન્ડ્સ, જાંબુ જે છે એ ડાયાબિટીસવાળાઓ માટે વરદાન છે, એક આયુર્વેદિક દવા છે જેનાથી ડાયાબિટીસ જડમૂળમાંથી નીકળી જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું લગાવીને મેં તેને તડકે સૂકવવા માટે મૂકી દીધા છે. તો એક દિવસ કે પછી 4-5 કલાક માટે તડકો આપી દેવાનો છે. એકદમ સરસ એવા સૂકી જાય એટલે આપણે તેને ઘરમાં લઈ લેશું. તો એક દિવસ માટે તેને તડકામાં મૂકી દેજો એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. અને જો તમે તેનું છીણ કરશો તો એ 2-3 કલાકમાં સૂકી જશે. હવે તમને છીણ કરવી છે કે કટકા એ તમારા ઉપર ડિપેન્ડ છે. હવે આપણે અહીં કડાઈઓ લઈ લીધો છે અને કડાઈમાં દેશી ઘી લેવાનું છે 1 ચમચી જેટલું. ઘી ગરમ થાય એટલે આપણે અહીં જાંબુના ઠળિયાને ઉમેરી દઈશું. હવે આ જે સ્ટેપ મેં ફોલો કર્યા એનામાંથી ઘણા જણાને આ રેસીપીનો ખ્યાલ તો આવી ગયો હશે, અને જો ના આવ્યો હોય તો હું તમને આ રેસીપીનું નામ જણાવી રહી છું. ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાંબુના ઠળિયામાંથી મુખવાસ બનાવી રહ્યા છીએ, અને આ મુખવાસ એટલો સરસ ટેસ્ટી લાગે છે કે તમે બીજા બધા મુખવાસ ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે. તો અહીં કડાઈમાં મેં જાંબુના ઠળિયા એડ કરીને મિક્સ કરી લીધા છે ઘીમાં, અને 1/4 ભાગ અહીં આપણે લીંબુનો ઉમેરી દેવાનો છે, જેથી આ જે મુખવાસ છે એટલો ચટપટો બનશે કે તમે 2-3 દિવસમાં જ આટલું ચટ કરી લેશો. તો અહીં આપણે લીંબુ ઉમેરી દીધું છે, અને અત્યારે જો તમને લીંબુ ન ઉમેરવો તો તમે જ્યારે મીઠું અને હળદર મિક્સ કર્યા હતા ત્યારે પણ તમે લીંબુ ઉમેરી શકો છો. મેં અત્યારે ઉમેર્યું છે જેથી કરીને એકદમ સરસ એવું ચટપટું ટેસ્ટ લાગે. આપણે તડકામાં રાખીએ એટલે લીંબુની થોડી ખટાશ ઉડી જાય છે, એટલા માટે મેં અહીં ઉપરથી ઉમેરી દીધું છે. હવે લીંબુ ઉમેર્યા બાદ આપણે સરસ રીતે
ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે ફ્રેન્ડ્સ, ધ્યાન રાખજો. સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ ઠળિયાને શેકવાનો છે. તમે ઘરમાં જેવી રીતના મુખવાસ બનાવતા હો કે આપણે વરિયાળીનો કે મુખવાસ બનાવતા હોઈએ, તો તેનામાં આપણે જે જે સ્ટેપ ફોલો કરીએ છીએ બસ એ જ રીતે આપણે આ મુખવાસ બનાવવાનો છે. તો હળદર મીઠું આપી અને તડકે સૂકવવાનું છે, પછી ઘીમાં તેને શેકવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે હું તેને એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી રહી છું, જેથી કરીને આ જે મુખવાસ છે એકદમ ક્રન્ચી બને, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો આ મુખવાસ બનશે અને મોટી એજના પણ તેને આસાનીથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, બહુ મોટી એજના હોય અને દાંત ન હોય તો તમે તેનું છીણ બનાવીને પણ આ મુખવાસ બનાવી શકો છો. તો અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે, સ્લો ફ્લેમ ઉપર આપણે 10-15 મિનિટ તેને શેકવાનું છે. હવે વચ્ચે આપણે અહીં સંચર ઉમેરી દઈશું, તો 1/2 ચમચી કે 5 ચમચી જેટલું, અથવા તો તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય ફ્રેન્ડ્સ એ પ્રમાણે તમને અહીં સંચર ઉમેરી દેવાનું છે. પછી બહુ વધારે ન થઈ જાય એટલા માટે તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમને અહીં સંચર ઉમેરવાનું છે. અને નોર્મલ મીઠું પણ ઉમેરવું હોય તો અત્યારે તમે ઉમેરી શકો છો. મેં આગળ હળદર અને મીઠામાં તેને મિક્સ કર્યા હતા એટલા માટે નોર્મલ મીઠું હું અહીં નથી ઉમેરી રહી. હવે તમે જોઈ શકો છો કે આ જે મુખવાસ છે એ લગભગ રેડી થઈ ગયું છે. તો આપણે તેને આ રીતે ચેક કરવાનું, તો એક આપણે ઠળિયો હાથમાં લઈ લેશું અને આવી રીતના ક્રશ કરશું. જો બરોબર રીતે ક્રશ થઈ જાય તો એમ સમજી લેવાનું કે એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. ત્યાર પછી તેને આપણે ઠંડુ થવા માટે અહીં ડીશમાં એડ કરી દઈશું. ઠંડુ થઈ જાય પછી કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં તેને ભરીને તમે સ્ટોર કરી શકો છો. તો આ ફ્રીજમાં ન મૂકતા આ તમે ફ્રીજની બહાર જ મૂકજો, કારણ કે આ મુખવાસ છે બિલકુલ ખરાબ નહીં થાય. તમે ગમે ત્યારે તેને એન્જોય કરો અને એટલું ચટપટું બને છે કે તમે ખાતા નહીં ધરાવ. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં પણ કોઈને ડાયાબિટીસ હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. અને જો તમે આમને આમ ઠળિયા ડાયાબિટીસ માટે યુઝમાં લેતા હો તો આ રીતે મુખવાસ બનાવીને ખાઓ, એકદમ ટેસ્ટી લાગશે અને તમારી જે ડાયાબિટીસની પ્રોબ્લેમ છે તે પણ જડમૂળમાંથી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જરાય પણ હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું ત્યાં સુધી. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.